તો જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણની ઘટના બની છે, જેમાં 3 આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે. અનંતનાગમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ યથાવત છે. ઉલ્લેખનીય છે કે વારંવાર આતંકવાદીઓ જે ઘુસણખોરીના સંદર્ભે પ્રવેશતા હોય છે ત્યારે આ અંગે વારંવાર ઘર્ષણ સર્જાતું રહે છે, ત્યારે વધુ એકવાર સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. 3 આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે. હજુ પણ આતંકવાદીઓ હોવાની શક્યતાને પગલે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સાથે જ અથડામણની આ ઘટના જેની વિગતો સામે આવી છે, આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ સર્જાયું છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં 3 આતંકવાદીઓને ઘર્ષણની ઘટનામાં ઠાર કરી દેવાયા છે. બીજી તરફ દિલ્હીમાં 5 આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની આશંકા ગુપ્તચર વિભાગે વ્યક્ત કરી છે, ત્યારે જાહેર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 5 આતંકવાદીઓ જૈશના હોવાની પણ આશંકા છે. આતંકવાદીઓ સાથે યુવક અને યુવતીઓ ઘૂસ્યા હોવાની માહિતી મળી રહી છે. ગુપ્તચર વિભાગ દ્વારા હાલમાં આ બાબતને ગંભીરતાથી લઈને ખાસ એલર્ટ જાહેર કરાયું છે. દિલ્હીમાં 5 આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા હાલમાં આ બાબતે ખાસ સતર્કતા દાખવવામાં આવી રહી છે. જે વિગતો સામે આવી છે તેમાં યુવક અને યુવતીઓ ઘૂસ્યા હોવાની માહિતી છે. ગુપ્તચર વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 5 આતંકવાદીઓ જૈશના હોવાની શક્યતાને પગલે હાલમાં સર્ચ ઓપરેશનની સાથે સાથે ખાસ સતર્કતા દાખવવામાં આવી રહી છે. આગળ વધી કચ્છ ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ પર પાલિકાની લાઇનમાં ગાબડું પડવાની ઘટના બની છે. લાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. આ તરફ પાલિકાએ લાઇનનું સમારકામ હાથ ધર્યું છે. પાલિકાની લાઇનમાં ગાબડું પડતા વેડફાટ થઈ રહ્યો છે હજારો લીટર પાણીનો. ભુજમાં પાલિકાની લાઇનમાં ગાબડું પડ્યું છે, જેના કારણે પાણી વેડફાઈ રહ્યું છે. આરટીઓ રિલોકેશન સાઇટ પર પાલિકાની લાઇનમાં ગાબડું પડતા પાણીનો વ્યય થઈ રહ્યો છે. હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. બીજી તરફ આ બાબત પાલિકાને ધ્યાનમાં આવતા આજે સમારકામની કામગીરી પણ હાથ ધરી દેવાઈ છે. એક તરફ કચ્છ ભુજમાં પાણીનો પુકાર રહે છે, ત્યાં બીજી તરફ અહીં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અમરેલી કાંબાના સમઢિયાળામાં ખેડૂત હત્યાના આરોપી ઝડપાયા છે. હત્યાના 7 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. અમરેલી એલસીબી એસઓજીએ ધરપકડ કરી છે, ત્યારે 2 દિવસ પહેલા છરીના ઘા મારી ખેડૂતની હત્યા કરી દેવાઈ હતી. તેના મામલે તપાસ કરતા મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે પોલીસને, જેમાં 7 આરોપીઓને ઝડપી લેવાયા છે. સમઢિયાળામાં ખેડૂતની હત્યાની જે ઘટના રહી છે ત્યારે કાર્યવાહી દરમિયાન પોલીસે 7 આરોપીઓને ઝડપી લીધા છે. અમરેલી એલસીબી અને એસઓજીએ ધરપકડ કરી છે આ 7 આરોપીઓની. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ખેડૂતની છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈ હતી. વાત કરીએ જંગે જસદણની. તો જસદણના જંગ માટે કોંગ્રેસ એક્શન મોડમાં છે. જસદણમાં કોંગ્રેસની હાઈ લેવલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પક્ષ પલટાને લઈને કોંગ્રેસની ચિંતા વધી રહી છે, જેથી ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો કોંગ્રેસની ચિંતામાં વધારો થતા જ બેઠક બોલાવવામાં આવી છે, જ્યાં ઉમેદવારોના નામની જાહેરાત પણ થઈ શકે છે. આ બેઠકમાં સહપ્રભારી પણ ઉપસ્થિત રહેશે. તો જસદણની ચૂંટણી માટેનું એલાન થઈ ગયું છે. 10મીએ જ્યારે મતદાન યોજાવાનું છે તે પહેલા એક્શન મોડમાં છે બંને પક્ષ, ત્યારે કોંગ્રેસે આજે મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં સહપ્રભારી પણ ઉપસ્થિત રહેવાના છે. તો સાથે જ ઉમેદવારના નામની જાહેરાત આ બેઠકમાં આજે કરવામાં આવી શકે છે.